કેમ છો વિદ્યા તમે? તો મને આશા છે કે તમે બધા મજામાં જાગશો. અને આજથી નવરાત્રી શરૂ થઈ રહી છે. હવે બધા નવરાત્રીની ખૂબ શુભેચ્છાઓ સાથે આજે આપણે શરૂ કર્યા છે 6.4. કેમ કે મેં તમને કાલે કહ્યું હતું કે હવે આ સ્વાધ્યાયની અંદર આપણે વર્ગમૂળનું અનુમાનિત રૂપ શીખવાનું છે. અને એ પણ હવે આ પ્રશ્ન પહેલામાં છે કે નીચે આપેલી સંખ્યાનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે. તો ચાલો આપણે દાખલા સમજવાનો પ્રયત્ન કરીશું. જો મિત્રો, અહીંયા આપણને આપે છે 2304, બરાબર? તો આપણે એક બાજુ એના મુદ્દા પણ લખવાના છે અને સાથે સાથે આપણે દાખલો પણ ગણવાનો છે. તો પહેલાં શું કરવાનું? જો આપણને આ રકમ આપેલી છે કે 2304, બરાબર, તો આપણે એકમથી શરૂ કરવાનું છે. એકમથી શરૂ કરીને બબ્બેની જોડ બનાવવાની છે. જો મેં અહીંયા આની બેની જોડ બનાવી દીધી છે, બરાબર, આ રીતે. તો આપણો પહેલો મુદ્દો શું આવશે કે એકમના અંકથી શરૂ કરી સંખ્યાની જોડ બનાવો, બરાબર. હવે આ રીતે આપણે એક જોડ બની, પછી આ બીજી જોડ બની. તો આમાં કેટલી જોડ બની? આ પહેલી જોડ બની 0-4 અને બીજી જોડ બની 2 અને 3, એટલે કે 23, બરાબર છે. હવે આ બાજુ ડાબી બાજુ કહેવાય ને આ બાજુ જમણી બાજુ કહેવાય છે. આપણે જે રીતે ભાગાકાર કરે છે, ભાગાકારમાં આપણને ખબર છે કે કેવી રીતે કરતા હતા કે આપણે આ રીતે કરીને આ રીતે ભાગાકારનું ચિહ્ન કરીને કરતા હતા. પણ અહીંયા આપણે આ રીતે ભાગાકારનું ચિહ્ન નથી કરવાનું. આપણે શું કરવાનું છે? આ રીતે સીધી લીટી દોર દેવાની ને ઉપર પણ આ એક લીટી દોર દેવાની, બરાબર. હવે આપણે 23 જે છે તો 23માં કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો સૌથી ઓછી સંખ્યા વડે આપણે ભાગી શકાય? જો અહીંયા હું ફરીથી તમને આ દાખલો અહીંયા કરીને સમજાવું છું, બરાબર છે. જો આ રીતે આપણે કર્યું છે, આ બબ્બેની જોડ બનાવી દીધી, બરાબર, આ રીતે થયું. હવે આપણે 23, તો 2નો વર્ગ 4 થાય, બરાબર છે. 3નો વર્ગ 9 થાય, 4નો વર્ગ 16 થાય અને 5નો વર્ગ 25 થાય, બરાબર. તો 4નો વર્ગ 16 થાય ને, તો જો આ 4 અને અહીંયા જો 4×4 તો કેટલા થયા? 16 થયા ને. તો આપણો બીજો મુદ્દો શું આવશે કે ડાબી બાજુના જોડમાં વર્ગની જોડ કેટલા નાનો હોય તે સંખ્યા ભાજકમાં લખો અને ભાગફળમાં, બરાબર છે. જો અહીંયા આપણે ભાજકમાં પણ લખી અને અહીંયા આપણે ભાગફળમાં પણ લખી. જો 3નો વર્ગ 4નો વર્ગ અને 5નો વર્ગ, તો 5ના વર્ગ કરતાં નાની અને 3ના વર્ગ કરતાં મોટી સંખ્યા છે 16, બરાબર. એટલે અહીંયા આપણે શું કર્યું છે? 16 લખ્યા છે, બરાબર. તો જો હવે 4×4 તો 4×16 થઈ ગયા. 23માંથી 16 માઇનસ કરી દઈએ એટલે કેટલા વધશે? અહીંયા 7 વધશે, બરાબર છે. એટલું બધાને ખબર પડી ગઈ. હવે શું કરવાનું છે? અહીંયા જે આપણે સંખ્યા મૂકી છે ને 4, બરાબર, એ જ સંખ્યા આમાં ઉમેરી દેવાની, બરાબર. આ ભૂલવાનું નહીં. અહીંયા જે સંખ્યા મૂકી છે એ જ સંખ્યા અહીંયા આપણે ઉમેરીએ. તો 4×4 કેટલા થઈ જશે? આપણા 8 થઈ જશે, બરાબર છે. હવે આ જે 7 છે શોધ્યો છે ને, એમાં આખી જોડ ઉતરો. ભાગાકારમાં આપણે શું કરતા હતા કે એક જ સંખ્યા ઉતારતા હતા, બરાબર. પણ અહીંયા શું કરવાનું છે? જોડ ઉતારવાની. આ બેનને જોડ અહીંયા નીચે ઉતારી દીધી છે એટલે હવે આપણી સંખ્યા કેટલી થાય છે? 704, બરાબર છે. હવે અહીંયા તમારે એ સમજવાનું છે કે 704 જે આપણને આપ્યા છે, બરાબર, તો 704માં એકમની સંખ્યા કઈ છે? અહીંયા 4 છે. તો જો તમે 2નો વર્ગ કરીએ તો 4 આવે એકમની સ્થાનમાં, બરાબર. પછી 3નો વર્ગ કરીએ તો 9 થાય, 4નો વર્ગ કરે તો 16 થાય, બરાબર. 5નો વર્ગ કરે તો 25, 6નો વર્ગ કરીએ તો 36, 7નો 49 એટલે એકમના સ્થાનમાં 9 આવે, બરાબર ને. અને 8નો વર્ગ આપણે જો કરીએ તો એકમના સ્થાનમાં કેટલા આવે? 4 આવે. હવે તમે અહીંયા જોશો કે એકમના સ્થાનમાં 4 છે. જો આપણે શું કરવાનું છે હવે કે એકમના સ્થાનમાં 4 આવે છે એટલે આ જે 8 છે ને, બરાબર, એ 8 અહીંયા લખવાના અને 8 અહીંયા લખી દેવાના. હવે આ કેટલા થયા? 88 થયા ને. તો 88ને 8 વડે ગુણી નાખશો. 88ને 8 વડે ગુણશો એટલે કેટલા આવશે? 704 આવશે, બરાબર છે. જો હવે આપણે એક સાથે સાથે અહીંયા મુદ્દા પણ લખતા જઈશું. જો હવે ત્રીજો મુદ્દો શું આવશે કે હવે પછીની જોડ 0-4 શેષની બાજુમાં લખવાની, બરાબર. જો અહીંયા આપણે 0 અને 4 7ની બાજુમાં શેષની બાજુમાં લખી દીધી છે. હવે ભાજપનો બમણો કરો અને જમણી બાજુમાં મૂકો. તો જો મેં અહીંયા ભાજપનો બમણો કરીને જમણી બાજુમાં મૂકી દીધો છે, બરાબર. હવે ભાગફળનો નવો અંક બને એને એના નવા ભાજક સાથેના ગુણાકાર ભાજ્ય કરતી નાનો અથવા ભાજ્ય જેટલો થાય
તેવો સંખ્યા આપણે શોધવાની છે. જો મેં તમને અહીંયા અહીંયા સમજાવ્યું છે કે કેવી રીતે થાય છે, તે આઠનો વર્ગ એટલે એકમના સ્થાનમાં ચાર આવે એ રીતે સમજાવ્યું હતું તમને. એટલે અહીંયા શું આવશે, આપણે આઠ આવશે ને, બરાબર. તો મેં અહીંયા આઠ લખ્યો અને અહીંયા પણ આઠ લખ્યો. હવે 88 × 8 કરી દઈશું, જો મેં અહીંયા કરેલું જ છે. 88 × 8 એટલે કેટલા થાય, 704 થાય, બરાબર છે. તો આ 704 એમાંથી માઇનસ કરી દઈશું અને આ જે 8 છે ને તે અહીંયા મૂકી દઈશું સીધમાં. એટલે 88 વત્તા 8 તો કેટલા થયા, 96 થયા ને. હવે ધારી લો કે આપણો જવાબ સાચો છે કે ખોટો છે એ જાણવો હોય તો આપણે શું કરીએ, એ હું તમને શોર્ટકટ રીત સમજાવી દઉં. તમારે કશું કરવાનું, જો 96 આવ્યા છે ને, બરાબર છે, તો 96ના તમે અડધા કરી નાખો. ચાલો જો 96ના અડધા કરી નાખો તો કેટલા આવ્યા, 48 આવ્યા. જો આપણો જવાબ અહીંયા 48 આવે છે ને, બરાબર. આ બધું રફ કામ છે, બરાબર, પણ હું તમને સમજાવવા માટે કરું છું. એટલે અહીંયા આપણે 48 આવી ગયા ને, તો વર્ગમૂળમાં 2304નું વર્ગમૂળ કેટલું થશે, 96 નહીં થાય પણ કેટલું થાય, 48 થાય, બરાબર. સમજાવી ગયા દાખલો. ચાલો હવે આપણે આગળનો દાખલો ગણીશું. જો બીજો દાખલો શું છે, 4489 છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું, એકમથી બબ્બેની જોડ બનાવીની. જો અહીંયા આ બેની જોડ બનાવી દીધી મેં અને અહીંયાની બે જોડ બનાવી દીધી. હવે શું કરવાનું, ડાબી બાજુ, ડાબી બાજુમાં કઈ સંખ્યા છે, 44 છે, બરાબર. હવે જો 6નો વર્ગ 36, બરાબર છે. એટલે 36 અહીંયા મૂકવાના, 6 6 36, 44માંથી 36 જતા રહેશે એટલે કેટલા વધશે, 8 વધશે. અને આ સંખ્યાના બે ગણા કરવાના એટલે કેટલા થયા, 12 થયા. જો આપણે સાથે સાથે મુદ્દા પણ લખીશું, એકમની બે બે જોડ બનાવવાની, ડાબી બાજુ આપણે 44 મળે અને વર્ગ કરતાં મોટી સંખ્યા શોધવાની, એટલે 5નો વર્ગ કરતાં મોટી 6નો વર્ગ અને 6નો વર્ગ કરતાં મોટી શું થશે, 7નો વર્ગ થાય. એટલે 6નો વર્ગ 36 થાય. મેં અહીંયા તમને આ દાખલામાં સમજાવી દીધું છે કે કેવી રીતે કરવાનું છે, બરાબર. એટલે 6નો વર્ગ 36 થાય તો અહીંયા જવાબ મળી ગયો. અને આ સંખ્યાને બેવડાવી દેવાની, એટલે અહીંયા શું આવશે, ડાબી બાજુની સંખ્યામાં બમણી કરી દો. એટલે અહીંયા ડાબી બાજુની સંખ્યા છે તમારે બમણી કરી દીધી, એટલે 6 અને 6 12 થઈ ગયા. હવે જો અહીંયા માઇનસ કરીને 8 વધ્યા હતા ને, તો આગળનો મુદ્દો શું આવશે, શેષ 8 મળશે, જેની બાજુમાં 89 મૂકી દો. એટલે 89 કયા, આગળની આ જે સંખ્યા છે તે મૂકી દીધી, બરાબર. હવે આપણે અહીંયા કેટલા થયા છે, 127 થયા, એટલે 12 થયા હતા ને. હવે એકમ, જો આપણે હવે સંખ્યા કેટલી થઈ છે, 89 થઈ, એકમના સ્થાનમાં 9 છે ને, બરાબર. તો 9 ક્યારે આવે, એક તો 3નો વર્ગ કરવાથી આવે કાં તો 7નો વર્ગ કરવાથી આવે. તો આપણે સૌથી પહેલાં 7નો વર્ગ વડે જોઈશું, બરાબર. તો જો આ 12 જે આવ્યા હતા ને, અહીંયા 12 આવ્યા હતા આપણા, એની બાજુમાં 7 મૂકી દેવાના ને અહીંયા ઉપર શું મૂકવાનું, 7 મૂકી દેવાનું, બરાબર છે. હવે 7નો 127 વડે ગુણાકાર કરી દેવાનો. જો 7નો 127 વડે આપણે જો ગુણાકાર કરીશું તો આપણને 889 મળશે, બરાબર. હવે આ જે 7 છે એ અહીંયા ઉમેરી દેવાનું. જો ભૂલે છો કે તમે અહીંયા ઉમેરવાનું ભૂલી જશો ને, તો તમારો જે અહીંયા આ જે જવાબ આવ્યો ને એના અડધા ના થયા, બરાબર. એટલે આ શું કરવાનું, એમાં ઉમેરી દેવાના. એટલે 100 કેટલા થશે, 34 થશે. હવે 134 જે આવ્યા છે આપણા, બરાબર છે, એટલા બરાબર એના અડધા કરી નાખો. જો 2 6 12 1 વધ્યો, 2 7 14 થઈ ગયો જવાબ 16, બરાબર. એટલે જવાબ સાચો છે આપણો, એવું આપણે માન દેવાનું. જો અહીંયા ફરી એક વખત મુદ્દા સમજાવી દો, શેષ 8 મળશે, જેની બાજુમાં 89 મૂકવાના, જેથી 889 થયા, બરાબર. હવે 7 વડે ગુણતા એકમનો અંક આપણને 9 મળે ને, એટલે 127 × 7 કરો તો કેટલા થાય, 889 થાય. એટલે 889નું વર્ગમૂળ કેટલું થશે, 134 નહીં થાય પણ કેટલું થશે, 67 થાય, બરાબર. સમજી ગયા. હવે આપણે ગણીશું આગળનો દાખલો, ત્રીજો દાખલો, બરાબર છે. ચાલો ત્રીજો દાખલો ગણીએ આપણે. જો આ ત્રીજા દાખલા સુધી હું તમને મુદ્દા સમજાવીશ, બરાબર છે. એટલે મુદ્દા અહીંયા જે લખેલા છે એ પણ સમજાવીશ મેં તમને, અને દાખલો પણ સમજાવીશ. પણ ચોથા દાખલાથી મેં શું કરીશ, ફક્ત તમને દાખલો ગણાવીશ, મુદ્દા થોડાક તમારે લખવાના રહેશે. અને આ જે પહેલો પ્રશ્ન છે ને, એમાં 12 દાખલા છે, બરાબર. આજે હું તમને ફક્ત 6 જ દાખલા સમજાવીશ, બીજા જે 6 દાખલા છે ને એ પછીના વિડીયોમાં સમજાવીશ. કારણ કે મને પણ ખબર છે કે તમને બધા જ દાખલા એકદમ સમજાય એવા નથી, એટલે આપણે ધીરે ધીરે જઈશું પણ વ્યવસ્થિત સમજીશું, બરાબર છે. તો ચાલો આપણે દાખલો ગણીશું. જો 3481 છે, બરાબર. પહેલું કામ શું કરવાનું, આપણે બબ્બેની જોડ બનાવવાની. જો અને બબ્બેની જોડ બનાવવાની, હા,
એક સંખ્યા વધતી હોય તો એક રેવા દેવાની, પણ બબ્બેની જોડ બનાવવાની. અહીંયા બેની જોડ બની, અહીંયા બેની જોડ બની. એટલે આપણે પહેલો મુદ્દો શું આવશે, એકમના અંકથી જોડ બનાવો. બરાબર, આપણને 34 અને 81 એમ બે જોડમાં હશે. બરાબર, હવે 34ની સંખ્યામાં વર્ગની નાનામાં નાની સંખ્યા કઈ આવશે, તો 4નો વર્ગ 5નો વર્ગ અને 6નો વર્ગ, 5નો વર્ગ 25 થાય, 4નો વર્ગ 16 થાય અને 6નો વર્ગ 36 થાય. બરાબર, એટલે 34 આપણને મળ્યા છે, તો 5નો વર્ગ નાનો છે, 34 6નો વર્ગ 36 થાય એટલે વધી જાય ને, એટલે 5નો વર્ગ પાછો પાછો 25. આ 5 જે છે એ જ અહીંયા ઉમેરી દેવાનું, એટલે 5ને 5 કેટલા થાય, 10 થઈ ગયા. બરાબર છે, જો 34માંથી 25 જતા રહે એટલે 9 વર્યા. જો હવે આ મુદ્દો પણ સમજી જઈશું, 34માંથી 25 જાય એટલે 9 શેષ મળશે. જમણી બાજુના અંકમાં બમણો કરો એટલે 10 મળી ગયા. જો તમને અહીંયા 10 મળી ગયા છે, બરાબર છે, હવે જે 10 મળે છે, બરાબર છે, હવે આપણે શેષ 9 વધ્યા છે, એમાં આપણે શું કરવાનું છે, 81 નીચો ઉતાર લેવાના છે આ રીતે. એટલે હવે આપણી સંખ્યા શું થઈ, 981 થઈ ગઈ. બરાબર, હવે જુઓ તમે, આપણે અહીંયા કેટલા છે, 10 છે, અને આ સંખ્યા આપણી કેટલી છે, 981. એકમના અંકમાં 1 છે, 1નો વર્ગ જો આપણે કરીએ તો એકમના સ્થાનમાં 1 મળે, અને 9નો વર્ગ જો કરીએ તો પણ એકમના સ્થાનમાં 1 મળે. બરાબર છે, મળે છે ને. હવે અહીંયા આપણને એકમના સ્થાનમાં 1 છે એટલે આપણે શું લેવા પડશે, અહીંયા 9નો વર્ગ કરવો પડશે. બરાબર છે, તો 9નો વર્ગ કરવા માટે અહીંયા આપણે શું મૂકવાના, 9 મૂકી દેવાનું. જો 99 81 અને 9 1 9, કારણ કે આ શૂન્ય છે ને, એટલે બધી 8 મૂકીશું તો એ કંઈ ફરક નહીં પડે. એટલે હવે 9 81 થઈ ગયા, આમાંથી આ જતા રહેશે, એટલે જવાબ શું આવશે, આપણો શૂન્ય થઈ જશે. આ જે સંખ્યા છે એમાં જ આપણે 9 ઉમેરીશું, તો 9 અને 9 18 વધી પડી, 1 1 1. જો હવે 118 છે ને, હવે 118ના આપણે અડધા કરી નાખો, થઈ જાય છે 59. બરાબર, એટલે આપણો જવાબ શું આવ્યો, સાચો આવ્યો. જો 3481નો વર્ગમૂળ કેટલું થશે, 59 મળશે. જો હવે પછીના જે 3 દાખલા છે ને, એ 3 દાખલામાં હું તમને મુદ્દા નહીં સમજાવું, આગળના આવતીકાલની જે હવે પછીનો જે વિડીયો આવશે ને, એમાં હું તમને ફરીથી સમજાવીશ. પણ આના મુદ્દા તમારે કમ્પલસરી નોટમાં લખવાના છે, અને હું તમારી નોટ ક્યારેક પણ, બરાબર છે, ફોન કરીને વિડીયો કોલ કરીને કહીશ ત્યારે તમે મને બતાવવાની રહેશે. બરાબર, મારા ખ્યાલથી તમને સિગલ મેડમે પણ કહ્યું જ છે કે નોટ બતાવવાની છે, તો હું પણ તમને ફોન કરીશ, પણ હમણાં નહીં કરું. બરાબર, ચલો આપણે દાખલો ગણી લઈએ. જો અહીંયા 529 છે, પહેલું કામ શું હતું આપણું, બબ્બેની જોડ બનાવવાની, એટલે આની બે જોડ બનાવી, આ સંખ્યા બાકી રહી ગઈ. મેં તમને આગળના દાખલામાં કહ્યું તો એક સંખ્યા બાકી રહી, તો એક જ સંખ્યા રહેવા દેવાની. હવે જો 5 છે ને, તો 1નો વર્ગ 1 થાય, 2નો વર્ગ 4 થાય, અને 3નો વર્ગ 9 થાય, એટલે 3નો વર્ગ મોટો થઈ જશે. બરાબર છે, એટલે આપણે શું કરવાનો, 1નો 2નો વર્ગ લઈ લેવાનો છે, તો 2 2 2 2 4, 5માંથી 4 જાય એટલે 1 શેષ વધ્યો. અહીંયા 2 ગણી કરી દે ને, 2 અને 2 4 થઈ ગયા. હવે આપણે આ જે સંખ્યા છે એ ઉતાર દેવાની, એટલે 129 થઈ ગયા. બરાબર છે, 3 તારી 9 થાય ને, તો 3 તારી 9 3 4 12. બરાબર, આમાં 3 ઉમેરી દઈએ તો 46 થઈ ગયા, 46 ના અડધા 23. બરાબર, તો આપણો દાખલો સાચો છે. આ જ રીતે અહીંયા જોઈએ, બબ્બેની જોડ બનાવી દીધી આપણે. બરાબર છે, પાછું પાછું 25 32માંથી 25 જાય તો 7 વધ્યા. બરાબર, 49 નીચે ઉતાર દેવાના, આના 2 ગણા કરવાના, 7 ઉતાર દેવાના, 70 70 49, 7 1 7, આમાં 7 ઉમેરી દઈશું એટલે કેટલું થશે, 114 થશે. બરાબર, આ મારા ખ્યાલથી તમને સમજાઈ ગયું હશે. એ જ રીતે આગળ જઈએ. બરાબર, જો અહીંયા પણ બબ્બેની જોડ બનાવી દીધી, 13 છે, 4 4 16 થાય એટલે 3 તારી 9 થાય ને, તો 9 માઇનસ થઈ જશે ને, તો 3 તારી 9, અહીંયા 3ના 2 ગણા કરીને 6 કરી દેવાના. 13માંથી 9 જતા રહેશે એટલે 4 વધશે, આ 69 નીચે ઉતાર લીધા. બરાબર, હવે આપણને ખબર છે કે 7નો વર્ગ કરીએ તો આપણને એકમના સ્થાનમાં 9 મળે છે, એટલે અહીંયા આપણે 7 વડે ગુણીશું, તો 70 70 49, 9 વધી પડી 4. બરાબર, 7 6 42 42 ને 4 46, એટલે આમાંથી આપણે માઇનસ કરી દઈશું, અને આમાં 7 ઉમેરી દેવાના, બાકીને ભૂલવાનું નથી. બરાબર, જો 74 થઈ ગયા, જો 74ના અડધા કરી નાખો, 2 તારી 6 ને 2 7 6, કેટલા મળ્યા, 37 આવી ગયો ને જવાબ આપણો, 37. બરાબર છે, તો 1369નું વર્ગમૂળ કેટલું આવશે, 37 થશે.
બરાબર. આ થોડાક દાખલા અઘરા છે પણ વ્યવસ્થિત સમજશો તો તમને આવડશે. આપણે મેં કહ્યું હતું કે 6 દાખલા સમજાશે એટલે આજે મેં તમને 6 દાખલા સમજાવી છું. જો આ 3 દાખલા જે છે એના મુદ્દા તમારે કમ્પલસરી લખવાના છે. આગળના દાખલા આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. જો પણ તમને કદાચ ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો, પણ સ્કૂલના ટાઈમે પૂછજો, 12:30-2 ની વચ્ચે. બરાબર, જો તમને ના ખબર પડે તો પૂછો. થેન્ક યુ.